नमस्कार दर्शक मित्रों, मारी चैनल रियल कांठियावाड़ी टेस्ट में तमारुं स्वागत छे। जो हजी आपणी चैनल सब्सक्राइब न करी सब्सक्राइब कर दीजिए, लाइक कर दीजिए, शेयर करवो भूलता नहीं। अने आजे आपणे एक खास यूएस थी नरेशभाई टांक, जेने लगभग 3 महीना थया, आपणने कॉमेंट करे छे के सरगवानी कढी सॉरी यूके थी छे नरेशभाई टांक, अने ते केटला समय थया कहता था सरगवानी कढी बनावो। तो आजे आपणे ऑलरेडी કાઠિયાવાડી સ્ટાઇલમાં માટીના વાસણમાં સરગવાની કઢીનું શાક બનાવવાનું છે। તો ચાલો જોડાઈ રહેજો, બતાવીએ તમને। 300 ગ્રામ જેટલો સરગવો લઈ લીધો છે, એકદમ કોણો। અને હવે આપણે તેની આ રીતના કટકી કરી નાખવાની છે। ખાસ કરીને આ ઉપર નીચેના બેના એ કાપીને પછી તમારે હરગો મોળવો। જોઈ શકાય છે આપણે સરગવો કમ્પ્લીટ કપાઈ ગયો છે। હવે આપણે આંધણ મેકી દીધું માટીના વાસણ ઉપર, હરગવો છે તે આપણે બાફા મેકવાનો છે માટીના વાસણમાં। માટીના વાસણમાં તમને મિત્રો 10-15 મિનિટમાં હરગવો બફાઈ જાય, કેમ કે આપણે આંધણ મેકી દીધું। માટીના વાસણની અંદર 8-10 મિનિટમાં આપણો સરગવો પકાઈ જાય, કેમ કે આપણે આંધણ આવી ગયું છે। તેમ જોઈશો ઝીણા ઝીણા બરબોડિયા પણ બોલે, 1-1/2 ચમચી જેટલું આપણે મીઠું ઓલરેડી નાખી દેવાનું છે આમાં। 1/2 ચમચી જેટલી હળદર, તો જોઈ શકાય છે આપણી જે હરગવાની સિંગ છે મિત્રો, આ સૂપ પણ થઈ જશે જેમ બફાઈ જાય, એટલે હરગવાની સિંગનો કલર પણ આખો અલગ થઈ જાય। તો આપણે 10-15 મિનિટ વાટ જોવાની છે, હવે ઢાંકી દઈએ આપણે। આપણે કઢી એકદમ ઝડપી બની જાય તેના માટે આપણે આમાં છાશ લઈ લેવી છે। છાશ આપણે એકદમ ઘાટી લેવાની છે, થોડીક ખાટી લો તો વધારે મજા આવશે કઢી ખાવાની। હું 500 ગ્રામ જેટલી છાશ લઈ લઉં છું, આમાં સણાનો લોટ નાખવાનો છે, 50-60 ગ્રામ નાખું છું હું। 3-4 વ્યક્તિ માટે આ હરગવાની કઢી બનાવી રહ્યો છું। ઘરનો દળેલો લોટ છે એકદમ ઝીણો, અને હવે આપણે તેને ગોળી લઈશું આ રીતે, એક પણ ગોળી ન રહે ને ત્યારે ધ્યાન રાખવાનું આપણે। તો જોઈ શકાય છે આપણો જે લોટ છે એ બધો આમ પરફેક્ટ મળી ગયો છે અંદર। 1 લિટર પર આપણે 500 ગ્રામ છાશ નાખી દે, પછી 500 ગ્રામ પછી નાખી, એટલે 1 લિટર છાશ આની અંદર લીધી છે બરાબર, અને 50 ગ્રામ છેણાનો લોટ લીધો છે, એને આપણે મિક્સ ઘોળ બનાવી નાખ્યો છે આવો। તો સરસ મજાનો ઘોળ બની ગયો છે, હવે આપણે સરગવો જે બાફા મેક્યો છે તે તપાસશું। તો જોઈ શકાય છે આપણે વરાળ નીકળી રહી છે સરસ મજાની, અને માટીના વાસણમાં ફાયદો એ છે મિત્રો કે તમારો બફાઈ તરત જાય હરગવો। હવે જે મારી જેવા જાડા વ્યક્તિઓ હોય છે, જો આનો રસ પીવે તો સરગવાનું સૂપ થઈ જાય, અને જોઈ શકાય છે સરગવાના બાફેલું પાણી છે। આપણે તેની અંદર હળદર નાખી છે અને મીઠું નાખ્યું છું, હવે આપણે એને બહાર કાઢી લઈશું। આ છે સરગવાનો સૂપ આપણે કાઢ્યો તે, અને આ છે બફાઈ ગયેલો સરગવો, આ છે સરગવાનો સૂપ। આ પણ તમે મિત્રો છે ને પી શકાય છે, સરગવાનો સૂપ શરીર માટે ઘણા બધા રોગમાં કામ આવે છે, અને કબજિયાત રહેતો હોય રોજ પી શકાય। આપણે આ પાણી પણ આપણે અલગ કાઢી લીધું છે,
આપણે કઢી વઘારવાની જ નાખવાનું. હવે બાફેલો જે હરગવો છે તે આપણે નાખશું. તો આપણે શુદ્ધ સિંગ તેલ લીધું છે 50 ગ્રામ જેટલું, કઢીનો વઘાર મેકવા. આ છે મેથીના કુરિયા. આખી મેથી જો તમે નાખી હોય તો આખી નાખી શકો, અને કુરિયા નાખો તો વઘાર મસ્તીનો બેસશે તેમાં. એક ચમચી જેટલી રાઈ નાખવાની છે. આપણે રાઈ ફૂટવા મળી છે એટલે થોડીક આપણે હિંગ નાખી દેવું અંદર. થોડીક એવી હિંગ નાખી બે ત્રણ તમાલપત્ર, મરચાં, આદુ. ત્રણ થી ચાર નંગ મરચા લીધા હતા અને જે નંગ કટકી કરી હતી છેડિયા મરચા છે. આપણે વઘારની વેગી જે આપણી છાશને, આપણે જે 1 લિટર છાશને અંદર આપણે જે નાખ્યું છે 50 ml જેટલું, ચણાનો લોટ આપણે મિક્સ નાખી દીધો. આપણા કાઠિયાવાડી કઢીનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે હળદરને મીઠું નાખી દઈશું. અડધી ચમચી હળદર હું નાખી રહ્યો છું. અડધી ચમચી જરૂરિયાત મુજબ નાખવું, કેમ કે આપણે સરગવા બાફતી વખતે મીઠું નાખેલું છે. હવે આપણે મિક્સ કરી દઈએ. તો આપણે કઢી નાખી 1 ગ્લાસ આપણે પાણીનો ઉપયોગ કરીશું. હવે આ 1 ગ્લાસ પાણી બળે ને આપણી કઢી એકદમ પાકી જશે. ગોળ છે 25-30 ગ્રામ જેવો આપણે અંદર નાખી દેવાનો. કાઠિયાવાડી કઢી હોય ને અંદર ગોળ ન હોય તો મજા જ ન આવે મિત્રો. તો આપણો આ બાફેલો સરગવો એની અંદર નાખી દઈશું અને હવે તેની અંદર મિક્સ કરી દઈએ. જોઈ શકાય છે આ સરગવાની સ્પેશિયલ એકદમ ઘટદાર. જો હરગવાની કઢી આપણી તૈયાર છે. કોથમરી નાખી દઈએ. હવે જે મિત્રો ધાબા સ્ટાઈલ જે તડકો મારે છે કઢીમાં, બરોબર, તમારી પાસે 150-200 રૂપિયા સરગવાની કઢીના પડાવી જાય છે, આ તમે તમારે ઘેરે પણ આથી સારો ધાબા કરતાં સારી વસ્તુ તમે બનાવી શકો છો. આ છે શુદ્ધ સિંગ તેલ. 1 પાવડા જેટલું તેલ આપણે નાખવાનું છે અને આ છે આપણું છોલો. આપણે રાઈનો વઘાર પહેલાં લીધો, હવે આખા જીરાનો, થોડુંક તેની સાથે કશ્મીરી મરચું. આપણો તડકો તૈયાર. થોડી
પડી ગઈ આપણે હિંગ નાખશું। કઢી તૈયાર થઈ ચૂકી છે, જોઈ શકાય છે હરગવાની કઢી, ડબલ તડકાવાળી ઢાબા સ્ટાઈલ। અને આ પેશલ આપણે કાઠિયાવાડી કઢી હોય, જો ચરગવાની તો ચાલો મિત્રો આપણે કારની વાટ જોતા હતા। સરગવાની કઢી કાઠિયાવાડી સ્ટાઇલમાં માટીના વાસણમાં આપણે જોઈ શકાય છે તૈયાર છે કાઠિયાવાડી કઢી। જુઓ મિત્રો, અને તમે આની જાડાઈ જુઓ, કેટલી ઘટદાર છે એકદમ મિત્રો। આની હારે તમે રોટલો, રોટલી, ભાખરી, મેં આજ ભાખરી કરકરી બનાવવા મોકલી છે ઘેરે, હજી આવી નથી તો આજ મેં જાતે નહોતી બનાવી, તો આજ આજ આમનો તમને ટેસ્ટ કરીને કહીશ કઈ રીતનું છે। એક તો આપણે આની અંદર કઢી છે એકદમ ઘટદાર છે, પ્લસ આની અંદર જે મેથીના કુરિયાનો વઘાર કર્યો, પછી રાય, અને છેલ્લે આપણે તડકાવાળો વઘાર કર્યો આખા જીરાનો, ત્રણેયનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, હિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવી રહ્યો છે, અને સાથે આપણે સરગવાની છીંગ જો સરગવાની શીંગ ખાવાની ખૂબ મજા આવે, ત્યારે બાજરાનો રોટલો હોય, ભાખરી હોય, ખૂબ સરસ બની છે। તમે પણ તમારા ઘરે બનાવી શકો છો ઈઝી અને સરળ રીતે। તો જો તમને આ કઢી સારી લાગી હોય તો શેર કરજો તમારા મિત્રો વર્ગમાં, અને એક લાઈક આપી દેજો, અને જો તમને ગમ્યું હોય તો ફરી કોમેન્ટમાં કહેજો કેવી લાગી હતી। ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।